नमस्ते विद्यार्थी मित्रों, डिजिटल विद्यालय यूट्यूब चैनल में तमारू स्वागत है। विद्यार्थी मित्रों, तमने जे घरे शीखे अंक आपेलो छे, बराबर अंक एक तमने आपेलो छे, तेनू आपणे व्यवस्थित सोल्यूशन आ वीडियो में जोवाना छे, बराबर। एमां आपणो विषय क्यों छे तो के पर्यावरण, बराबर। एमां तमने जो चेप्टर शुं आपेलो छे तो के आसपासना सजीवोने नजीकथी निहाळीए, बराबर। हवे जो तमने एमां सवाल शुं पूछ्यो के तमारू सौथी प्रिय प्राणी क्यों छे, तो मित्रों तमारे अहीं शुं लखवानुं छे के तमने जे मनगमतुं प्राणी छे ए लखवानुं छे, अने एना आधारे तमारे सात आठ वाक्यो ए प्राणीना लखवाना छे, बराबर। पहेला तो तमे मने कॉमेंट करीने कहो के तमारुं मनगमतुं प्राणी क्यों छे, बराबर। एनो मने कॉमेंट करीने जवाब आपो। जेम के मने मनगमतुं प्राणी क्यों छे तो के गाय। हवे गाय विशे मारे शुं लखवानी छे तो के कोईपण पांच बाबत लखवानी छे। जेम के गाय एक पालतू प्राणी छे, गाय आपणने दूध आपे छे, गायने आपणे माता तरीके ओळखीए छीए, गाय शांत स्वभाव अने पवित्र प्राणी छे, गाय पालतू प्राणी छे, गायना छाणनो पण उपयोग थई शके छे, बराबर। तमे जोयो छो अगरबत्तीनी बधी वस्तु होय तो एनो उपयोग क्यांथी थाय, तो के अगरबत्ती बनाववामां छाणनो उपयोग થાતો હોય છે। આવી રીતના ગાય છે એ મારું પ્રિય પ્રાણી છે, તો તમારે પણ તમારું પ્રિય પ્રાણી કોઈ હોય એ તમારે લખવાનું છે અને એનો મને કોમેન્ટ કરીને જવાબ પણ દેવાનો છે, બરાબર। હવે ચાલો આપણે એક નવી પ્રવૃત્તિ કરી પક્ષી સાથે, કે આજે સાંજે તમારા ઘરના આંગણામાં કે છત પર પક્ષીઓ માટે થોડુંક ચણ નાખો, બરાબર। આપણે દાણા નાખતા હોય છે, તમે પણ જોયું હશે તમારા મમ્મી કે સવારમાં ઉઠીને ચકલાના ચણ નાખતા હશે। હવે આપણે જો શું જોવાનું છે, એમાં પ્રથમ પ્રશ્ન જો કે ચણ નાખ્યાના કેટલા સમય બાદ પક્ષી આવ્યા। હવે કાલે તમારે શું કરવાનું, તો કે જોવાનું ચણ નાખવાનું અને કેટલા સમયમાં પક્ષીઓ આવ્યો એ તમારે નોંધવાનું છે, અને એ તમારે અહીં જવાબ લખવાનો છે। એ જવાબ પણ મને કોમેન્ટ કરજો કે કેટલી મિનિટમાં કે કેટલા સમયમાં પક્ષીઓ છે ચણ નાખ્યા પછી આવ્યા, બરાબર કરશો ને, ઓકે ચાલો। ત્યાર પછી બીજો છે કે તમને ક્યાં ક્યાં પક્ષી જોવા મળ્યા। હવે તમે ચણ નાખશો ત્યારે અલગ અલગ પક્ષીઓ આવશે, એમાં ક્યાં ક્યાં પક્ષીઓ આવે, જેમ કે ચકલી આવતી હોય વધારે પડતી, કાબર છે, કબૂતર છે, અથવા તમારે ત્યાં કોઈ બીજું પક્ષી આવે તો તે પણ તમે લખી શકો છો, બરાબર। ત્યાર પછી ત્રીજું છે કે તે પક્ષીઓ એકબીજાથી કઈ રીતે અલગ હતા, તો કે તેઓના રંગ અલગ હતા, તેમના નામ અલગ છે, તેમજ તેમના સ્વભાવ પણ અલગ અલગ હતા, બરાબર। તમને કાંઈ અલગપણું લાગે તો એ પણ તમે લખી શકો છો। અરે હા, એક વાત યાદ આવી, કાલે હું રસોડામાં લીંબુ શરબત બનાવતો હતો ત્યારે મારાથી થોડાક ગોળ ઢોળાઈ ગયો। મારા મમ્મી મારી પર ખીજાઈને બોલ્યા, જલ્દી સાફ કર નહીં તો થોડીક જ વારમાં કીડીઓની હરોળ થઈ જશે। આ વાત સાંભળતા મારા મનમાં કેટલાક પ્રશ્નો થયા, શું તેના જવાબો શોધવામાં તમને મદદ કરશો, બરોબર। કે ભાઈ આ ગોળ થોડોક ઢોળાણો હતો, એટલી વારમાં કીડીને કેવી રીતના ખબર પડી હશે અને એટલી બધી કીડીઓ એકસાથે કેવી રીતના આવી શકે, તો મનમાં શું થવા માંડ્યું, તો કે સવાલ થવા માંડ્યા, બરાબર જોઈએ ને। પ્રથમ સવાલ શું થયો, તો કે કીડીઓને કેવી રીતે ખબર પડશે કંઈ ગોળ ઢોળાયો છે, ખબર પડતા કીડીઓને કેટલો સમય લાગશે એ તમારે શું કરવાનું, તો કે નોંધવાનું છે, ચાલો પછી આગળ જઈએ। પછી શું, મને તો રસ પડ્યો અને આ સિવાયની પણ બાબતો નોંધવા બેસી ગયો, દરમિયાન કીડીઓ આવી પણ ગઈ, તમે પણ ઘરે આવું કરીને નોંધી શકો છો, બરાબર। પણ હા, છેલ્લે સફાઈ કરવાની શરતે, નકર મમ્મી ધોલાઈ કરી નાખશે, બરાબર। આપણે શું કરવાનું, તો કે એક આ વૈજ્ઞાનિક તારણ જોવાનું છે કે ભાઈ ખરેખર કેવી રીતના કીડીઓ આવી, એના માટે થોડુંક ગોળ ઢોળજો, બરાબર। થોડીક વારમાં કીડીઓ આવી જાય તો એ તમે સમય લખી લેજો કે કેટલી વારમાં આવી, પછી આપણે શું કરવાનું, જ્યારે આપણો આ પ્રયોગ પૂરો થઈ જાય તો સાફ સફાઈ કરી નાખવાની, નકર પછી ધોલાઈ પાક જડશે, બરાબર। ત્યાર પછી પ્રથમ શું સવાલ છે, તો કે કીડીઓને ત્યાં આવવાનો કેટલો સમય લાગ્યો એ તમારે શું કરવાનું, તો કે નોંધવાનું છે અને મને કોમેન્ટ કરીને કહેવાનું છે। ત્યાર પછી બીજો સવાલ છે કે પહેલાં એક જ કીડી આવી કે આખો જૂ થયું, તો કે ભાઈ પહેલાં તો એક જ કીડી આવી। ત્યાર પછી ત્રીજો છે કે કીડીઓ ગોળના ટુકડા લઈને ક્યાં જાય છે, તો કે તેના દર તરફ જાય છે। ત્યાર પછી ચોથો છે કે શું બધી કીડીઓ એક જ જગ્યાએ પાછી જાય છે, તો કે હા બધી કીડીઓ એક જ જગ્યાએ જાય છે। જો આ બધી વસ્તુ તમારે નોટ ડાઉન કરવાની છે, આ તો તમને સમજાય એટલે તમને કહું છું, ખ્યાલ આવે તમને, બરાબર। પરંતુ તમારે આ પ્રયોગ કરો ને ત્યારે આ બધા સવાલના જવાબ તમારે જોતું જવાનું છે અને આપવાના છે। ત્યાર પછી પાંચમું છે કે તે સીધી હરોળમાં જાય છે કે આડી અવળી, તો કે સીધી હરોળમાં જાય છે, એકની પાછળ એક ચાલી જાય છે, બરાબર। ત્યાર પછી છઠ્ઠું છે કે આ સિવાય તમે બીજું શું નોંધ્યું, તો આ સિવાય તમે શું નોંધો છો ને એ તમારે લખવાનું છે, બરાબર। ચોકથી ચકડ્યા ન કરતા કીડીઓનો રસ્તો કાપીને આડા અવળી મૂંજા આવતા નહીં કીડીઓને, બરાબર। તમારે આમાં કાંઈ બીજું નોંધવું હોય તો એ પણ તમે અહીંયા નોંધી શકો છો। મિત્રો, કીડી છે એ સુગંધ દ્વારા પોતાના ખોરાકને શોધે છે, કેના દ્વારા શોધે છે, તો કે સુગંધ દ્વારા શોધે છે। કીડી ચાલતા ચાલતા પોતાની સુગંધ છોડતી જાય છે, અન્ય કીડીઓ આ સુગંધને અનુસરીને તે જ હરોળમાં આગળ વધે છે, તો આ મુજબ તેમણે એકબીજા સાથે વાતચીત પણ કરી કહેવાય ને, એક જાતની કહેવાય ને, એ શું કરતા હોય કે એક કીડી જ્યારે હાયલી જતી હોય ને તો અહીંયા એની એક સુગંધ છોડતી જતી હોય,
કે જેની પાછળ બીજી કીડી છે એ સૂંઘતી સૂંઘતી ચાલતી જાય છે. આ રીતના બધી કીડીઓ છે એ કરોડમાં ચાલતી હોય છે. ત્યાર પછી મિત્રો બીજું તમને શું ચેપ્ટર આપેલું હતું, તો કે જાતે જ પારખો સુગંધ કે દુર્ગંધ. હવે સુગંધ કોને કહેવાય ને દુર્ગંધ કોને કહેવાય, તો કે તમને જે વસ્તુ ગમે છે સુગંધ એ તમારા માટે સુગંધ થઈ, અને તમને જે નથી ગમતી એ તમારા માટે દુર્ગંધ થઈ. હવે આપણે વાત કરી કે આપણે સોમનાથ વેરાવળ સાઈડ જાય, તો જે લોકો સોમનાથ વેરાવળમાં નથી રહેતા, બારે રહે છે, એ જ્યારે એન્ટર થાય સોમનાથ વેરાવળમાં તો એને મચ્છીની દુર્ગંધ આવે છે, બરાબર. કારણ કે એ બહારેથી એના માટે મચ્છીની જે ગંધ છે એ કેવી થઈ, તો કે દુર્ગંધ. પરંતુ ત્યાં જે રહે છે તો એના માટે એ સુગંધ છે, કારણ કે એ લોકો એને પારખી ગયા છે ને એને હવે વાંધો આવતો નથી, તો એના માટે શું થઈ ગયું, તો કે સુગંધ થઈ ગઈ. જ્યારે બીજા માટે શું થયું, તો કે દુર્ગંધ. આવી રીતના હવે તમારે અલગ અલગ વસ્તુને અને સુગંધ કહેવાય કે દુર્ગંધ એ તમારે ઓળખવાની છે, બરાબર. તો કે પ્રાણીઓ પક્ષીઓ અને કીડી વિશે તો આપણે ઘણું જાણીએ, હવે થોડી જાણકારી આપણી ઇન્દ્રિયો વિશે પણ મેળવીએ. આપણી પાસે પણ સુગંધ માટેની ઇન્દ્રિય છે. શું તમને ખબર છે કે ઇન્દ્રિય કઈ છે? તો ચાલો આજે પણ આપણે ઘરમાં એક રમત થઈ જાય. રમતમાં એક વ્યક્તિએ સંચાલકની ભૂમિકામાં રહેવું. જો રમતના તમને નિયમ આપેલા, એક સંચાલકની ભૂમિકામાં રહેવું. સંચાલકે અલગ અલગ વસ્તુ એકઠી કરી રાખવી, જેમ કે લસણ છે, કોફી, કચરો, ચોકલેટ, પરફ્યુમ, અથવા તો તમને જે કાંઈ પણ ત્યાંથી ઉપલબ્ધતા મળે, બરાબર, તમારા ઘરમાં જે કાંઈ પણ વસ્તુઓ તમને દેખાય એ તમારે રાખવાનું. આ બધી વસ્તુને કોઈને બતાવશો નહીં. જે મેન લીડર બન્યો એને આ બધી વસ્તુ દેખાડવાની નહીં, બરાબર. બીજા ખેલાડીઓને શું કરવાનું, તો આંખે પાટા વાળી દેવાના. ખેલાડીઓને આંખે દેખાય નહીં તેમ પાટો બાંધો. હવે એક એક કરી બધી વસ્તુઓ તેમની નજીક લાવો, તેને ઓળખવા કહ્યો. આપણે હુંગાડવાની, બરાબર, એને કહેવાની કે ભાઈ આ કઈ વસ્તુ છે. વ્યક્તિના નામ સાથે તેમનો સ્કોર લખતા જાઓ. રમતની વિગતો નીચે નોંધવાની છે. હવે પ્રથમ પ્રશ્ન શું છે, તો કે રમતમાં સુગંધ માટે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કર્યો છે? તો તમે જેટલી પણ વસ્તુનો ઉપયોગ કર્યો, જેમ કે ચોકલેટ છે, પરફ્યુમ, ફૂલ, અત્તર, બરાબર, એ બધી વસ્તુ તમારે લખવાની. પછી બીજું શું છે, તો કે સૌથી વધુ સાચા જવાબ કોણે આપ્યા? હવે જો તમારા ભાઈને, બેનને ને એ બધાને તમે લાઇનમાં ઊભા રાખ્યા હોય, તો એમાં સૌથી વધુ સાચા જવાબ કોણ આપે છે એ તમારે લખવાનું છે, બરાબર. આ બધી વસ્તુમાંથી કઈ કઈ વસ્તુની ગંધ ગમી, જો ગંધ છે, બરાબર. હવે આમાંથી તમારા ભાઈઓને એને પૂછજો કઈ ગંધ સારી છે, એ તમારે એને લખવાની છે. ત્યાર પછી ચોથું છે કે આ બધી વસ્તુઓની ગંધ તમને જરાય ન ગમી. આ વસ્તુઓ હતી એમાંથી તમને કઈ વસ્તુની ગંધ છે જરાય ન ગમી. જેમ કે મેં શું લખ્યું, તો કે લસણ. તો તમારે શું, એવું જરૂરી નથી લસણની ગંધ ન ગમે, પણ એને લસણ ફાવતું પણ હોય, બરાબર, ગમતું પણ હોય, તો એને જે ગંધ વસ્તુ ન ગમી એ તમારે અહીંયા લખવાની છે, બરાબર. મિત્રો તમને જે ગંધ ગમતી હોય તે તમારા માટે સુગંધ હોય, અને ન ગમતી હોય એ તમારા માટે દુર્ગંધ હોય. પરંતુ ગંધની પસંદ કે નાપસંદ અલગ અલગ વ્યક્તિઓમાં અલગ અલગ હોઈ શકે. જેમ કે મત્સ્ય ઉદ્યોગની નજીકથી પસાર થતા લોકોને તીવ્ર દુર્ગંધનો અનુભવ થતો હોય, પરંતુ ત્યાં કામ કરતા કે ત્યાંના સ્થાનિક લોકોને તે દુર્ગંધ ન લાગે, બરાબર. મેં તમને પહેલાં જ વાત કરી એ બધી. ત્યાર પછીનું ચેપ્ટર્સ તમને આપેલું છે કે ચાલો જાણીએ અવનવું, બરાબર. તો કે શું તમે ક્યારે સાપ જોયો છે અને ક્યાં, તો તમારે તમારો જવાબ લખવાનો છે. તમે ક્યાં સાપ જોયો છે એ તમારે લખવાનું છે. જેમ કે મેં ક્યાં લખ્યો, તો કે હા નદી કિનારે મેં ઘણા બધા સાપ જોયા છે, બરાબર. ત્યાર પછી છે કે સાપ વિશે તમે શું જાણો છો, તો કે ભાઈ સાપ છે તેનું શરીર ઢસડીને ચાલે છે, તેમજ સાપને કાન હોતા નથી. તમે જોયું છે મદારી જ્યારે બી નામામ કરે તો એની સાથે ડોલતો, એ શું કામ કરતો, તો એની આંખોથી જોતો હોય, એ સાંભળતો હોતો નથી, બરાબર. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ કે તમે ક્યાં ક્યાં પ્રકારના સાપને ઓળખો છો. કોઈ પણ છ નામ લખો, જરૂર લાગે તો પુસ્તક અથવા ઇન્ટરનેટનો ઉપયોગ કરો, અથવા ઘરમાંથી કોઈને પૂછી શકો છો, બરાબર. શું લખવાનું છે, આપણે છ સાપના પ્રકાર લખવાના છે, જેમ કે કાળોતરો, ખડચિત્તળ, ઘઉંલો, ધામણ, અજગર, કાનસી, આ બધા શું છે, તો કે સાપના પ્રકાર છે. આ ઉપરાંત તમને કોઈ નવા સાપનું નામ આવડતું હોય તો એ તમારે લખવાનું છે, અને મને કોમેન્ટ કરીને સાપનું એક નામ પણ કહેવાનું છે, બરાબર. આવડતું હોય તો તમારે મને કહેવાનું, જેથી કરી મારા નોલેજમાં પણ વધારો થાય અને બીજા વિદ્યાર્થીઓ એને પણ ખ્યાલ આવે, બરાબર. સરકારે કાયદો બનાવ્યો છે કે કોઈ પણ વ્યક્તિ સાપને પકડી અથવા રાખી શકશે નહીં. સર્કસમાં પણ જંગલી પ્રાણીઓનો ઉપયોગ હવે ગુનો ગણાશે. શું તમને આ નિર્ણય યોગ્ય લાગે છે એ પણ તમારે મને કોમેન્ટ કરીને જવાબ દેવાનો છે, બરાબર, હા કા નામાં. મદારી સિવાય તમે બીજા કોઈને રસ્તા પર ખેલ બતાવતા જોયા છે? તો કે ભાઈ ના, મદારી સિવાય કોઈ સાપના ખેલ બતાવતો મેં જોયો નથી, પરંતુ સાપ પકડવાવાળા લોકોને મેં સાપ પકડતા જોયા છે. તેઓ શું ખેલ બતાવતા? તો મેં એવા કોઈ વ્યક્તિને જોયા નથી, એટલે આપણે અહીંયા જવાબ લખી શકીએ નહીં. જો તમે કોઈ બીજા એવા વ્યક્તિને જોયા હોય કે જે સાપના ખેલ બતાવતા હોય, તો એ તમે લખી શકો છો.
ત્યાર પછી છે કે તમને તેમાં કોઈ જોખમ લાગ્યું? સાપ પકડતા હતા એમાં કંઈ જોખમ લાગ્યું? તો કે તે લોકો પૂરતી તકેદારી રાખીને સાપ પકડતા હતા, તેથી મને કાંઈ જોખમ લાગ્યું નહીં. તેઓ શા માટે આજ કામ કરતા હશે? તો કે તેઓ પ્રકૃતિ પ્રેમીઓ, જો હું કેની વાત કરું છું કે સાપ પકડવાવાળા જે લોકો છે તેની વાત કરું છું, તેઓ પ્રકૃતિ પ્રેમી હોય છે, જેથી લોકો સાપને મારી નાખે નહીં તે માટે આ કામ કરતા હોય છે. બરાબર? જુઓ મિત્રો, તમારું પર્યાવરણનું પણ આપણે જે બુકલેટ હતી તમારી ઘરે શીખેલી એ પણ આપણે સોલ્યુશન સાથે સમજી ગયા. બરાબર? કે ન સમજાણું અથવા ડાઉટ રાખતો હોય, કાંઈ ભૂલ લાગતી હોય તો ખાસ કોમેન્ટ કરીને કહી દેજો, જેથી કરી આપણે ભવિષ્યમાં નવો વિડીયો બનાવીએ ત્યારે એનું સોલ્યુશન આવી જાય. મિત્રો, તમને વિડીયો ગમતા હોય તો લાઇક આપજો અને બીજા તમારા જેવા વિદ્યાર્થીઓ છે તેના સુધી પણ શેર કરતા રહેજો, જેથી કરી તમારા જેવા ઘણા બધા વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાતા રહી. જેટલા પણ વિદ્યાર્થીઓ આજે આપણી સાથે નવા જોડાયેલ છે અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં રહેલો બેલ આઇકન છે તેને પણ દબાવી દેજો, જેથી કરી જ્યારે પણ તમારા ધોરણના વિડીયો મુકાય તો તમને એની નોટિફિકેશન સીધી મળી જાય. બરાબર વિદ્યાર્થી મિત્રો? આવજો. જય હિન્દ, જય ભારત.